हेलो बेटा, क्यों जोरदार उदाहरण क्यों आपणे कर्युं हमणां? उदाहरण नव कर्युं ने, सेम कॉपी, सेम कॉपी 2.3 नो त्रीजो बराबर। रकम वाँचो, तमने लोगों ने आइडिया आवी जशे। रकम वाँचो, शुं लख्युं छे? जो रूट फाइव बाय थ्री माइनस रूट फाइव बाय थ्री ए 3x^4 प्लस 6x³ माइनस 2x² माइनस 10x माइनस 5 ना बे शून्य होय तो बाकी ना शून्य शोधो। बे शून्य आपेला छे, बाकी ना बे शून्य शोधवाना छे, बराबर। एटले उदाहरण 9 अने 2.3 नो त्रीजो बन्ने दाखला एक्जेक्ट सरखा। आ थोड़ुक काळजी राखवानी, अपूर्णांक छे एटला माटे। पेलामां अपूर्णांक नतो, आमां अपूर्णांक छे, पण मेथड सेम। केम एवुं? बे शून्य आपेला छे अने बाकीना शून्य शोधो। टॉपिक मनमां याद राखजो, शुं भणवानुं छे ए याद राखजो, के बे शून्य शोधो, बाकीना बे शून्य आपेला छे, बाकीना शून्य शोधो, बराबर। ओके, मैं जे हिंट आपी थी, जे पॉइंट तमने लोकोने जे छे ए मैं अहींया लखीने राख्या छे। आपेला बे शून्य, तेने एक्स की किंमत लेवी। चलो चालू करिए बेटा। तमने आगळनो उदाहरण एकदम डिटेल में मैं तमने शीखवाड्युं छे, एकदम डिटेल में। एटले हवे तमने लोकोने धीमे धीमे आवडी जशे, बराबर। ओके चलो, सर आपेला बे शून्य, तेने एक्स की किंमत लेवी। अहीं लखो, अहीं रूट फाइव बाय थ्री અને માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી એ બે આપેલા શૂન્યો છે। અહીં રૂટ ફાઇવ બાય થ્રી અને માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી એ આપેલ બહુપદી પીએક્સના બે શૂન્યો છે, બરાબર। ઓકે, માટે તેને એક્સની કિંમત તરીકે લેવા, એટલે એને હું લઉં છું એક્સની કિંમત તરીકે, બરાબર। માટે તેને એક્સની કિંમત તરીકે લેવા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ ફાઇવ બાય થ્રી અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી। ઓકે, અને આ બાજુ બોલાવી લો, એક્સ માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને એક્સ પ્લસ, અને આ બાજુ જમણી બાજુમાંથી ડાબી બાજુમાં પ્લસ રૂટ ફાઇવ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર। આ જે બંને ખરા ને, આ બંને એ પીએક્સના અવયવો કહેવાશે, આ બંને પીએક્સના અવયવો કહેવાશે, એક્સ માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી અને એક્સ પ્લસ રૂટ ફાઇવ બાય થ્રી એ પીએક્સના અવયવો કહેવાશે, બરાબર। લખીએ, અહીં એક્સ માઇનસ રૂટ ફાઇવ બાય થ્રી અને એક્સ પ્લસ રૂટ ફાઇવ બાય થ્રી એ પીએક્સના બે અવયવો કહેવાશે। જો આ બે પીએક્સના અવયવો હોય તો આ બંનેનો ગુણાકાર, એ બંનેનો ગુણાકાર વડે મળતી બહુપદી એ પણ પીએક્સનો અવયવ કહેવાશે। આ બંનેનો ગુણાકાર આપણે કરીએ એના માટે મેં તમને આગળના વિડીયોમાં, આગળના લેક્ચરમાં, આની આગળના દાખલામાં, ઉદાહરણ 9માં મેં તમને આના જેવું એક ઉદાહરણ આપી દીધું। ફરી વાર આપું બેટા, એ માઇનસ બી, એ પ્લસ બી હોય તો શું થાય? પ્રથમ પદ સરખા, બીજા પદ સરખા, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર। ઓકે, બીજું પણ મેં તમને સમજાવ્યું, યાદ છે? આ જ ઉદાહરણ હતું, આ જ ઉદાહરણ હતું। એક્સ પ્રથમ પદ સરખા, બીજા પદ સરખા, એક્સનો સ્ક્વેર માઇનસ થ્રીનો સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ નાઇન, બરાબર। ચલો આપણામાં આ એક્સ માઇનસ
આ પછી કાઢો x માઇનસ આ યાદ રાખજો હા x માઇનસ રૂટ 5/3 ઇન્ટુ x પ્લસ રૂટ 5/3 બંનેના પ્રથમ પદ સરખા બંનેના બીજા પદ સરખા બરાબર અવયવ અને વિસ્તરણના નિયમોમાં તમને યાદ છે કે બંનેના પ્રથમ પદ સરખા બીજા પદ સરખા ચિહ્નો અલગ અલગ પહેલા પદ સરખા બીજા પદ સરખા ચિહ્નો અલગ અલગ તો પહેલા પદનો વર્ગ વચ્ચે હંમેશા માઇનસ અને બીજા પદનો પણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ નો સ્ક્વેર એક્સ સ્ક્વેર હવે વર્ગમૂળમાં 5/3 રૂટ ઓફ 5/3 એનો સ્ક્વેર રૂટ ઓફ 5/3 નો સ્ક્વેર વર્ગમૂળને વર્ગ સાથે આવે ને તો નીકળી જાય એટલે 5/3 બરાબર અહીંયા હું લખું એક્સ માઇનસ રૂટ 5/3 અને એક્સ પ્લસ 5/3 એ પી એક્સના બે અવયવ છે માટે એ બંનેના ગુણાકાર એ બંનેના ગુણાકાર બરાબર ઇઝ ઇક્વલ ટુ બંનેનો ગુણાકાર એક કામ કરું અહીંયા લખું બંનેનો ગુણાકાર એક્સ સ્ક્વેર માઇનસ રૂટ 5/3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 5/3 એ પણ પીએક્સનો અવયવ છે આ પણ પીએક્સનો અવયવ છે બરાબર ઓકે સમજાય તમને ખબર પડી મેં શું કહ્યું એ આ અહીંયા મેં કવર કરી લીધું છે એટલે હું પૂછી કાઢું છું ચાલો હવે મનમાં યાદ કરો બેટા હવે આપેલા બે શૂન્યોને એક્સની કિંમત લેવા લઈ લીધા આપણે એક્સની બે કિંમત તરીકે લઈ લીધા એક્સની બે કિંમતની મદદથી એક બહુપદી મેળવવાની બહુપદી મેળવાઈ ગઈ બરાબર આપેલ બહુપદીને મેળવેલ બહુપદી વડે ભાગવાના આગળનો ઉદાહરણ આગળનો દાખલો મેં તમને બધી બહુ જ વાર કરાવેલો છે બેટા બરાબર ને એ તમને યાદ છે ઓકે 3x^4 પ્લસ 6x³ માઇનસ 2x² માઇનસ 10x માઇનસ 5 એને આના વડે ભાગવાના આટલામાં નહીં આવે આટલામાં નહીં થાય હું અહીંયા લખું છું ઓકે હું અહીંયા લખું છું આને આપણે ભાજક કહીશું આને આપણે ભાજ્ય કહીશું ભાજકની અંદર તમે જોશો ભાજકમાં જોશો ભાજક આની વાત કરું છું બે ઘાત પછી ડાયરેક્ટ બે ઘાત પછી ડાયરેક્ટ અચળ છે એક ઘાતવાળું પદ નથી ઓકે એટલે અહીંયા હું લખું છું એક્સ સ્ક્વેર પ્લસ 0x માઇનસ 5/3 જેના વડે ભાગવાના છે તે અને આ 3x^4 પ્લસ 6x³ માઇનસ 2x² માઇનસ 10x માઇનસ 5 બરાબર બેટા ચાલો પહેલા પદને પહેલા પદ વડે ભાગો પહેલાને પહેલા વડે ભાગો 3x^4 અપન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3x² એટલે અહીંયા આપણે લખીએ 3x² ભાગફળને હું અલગ કલર વડે લખું કારણ કે ભાગફળ એ આપણા માટે બહુ મહત્વનું સ્ટેપ છે ભાગફળ ઓકે એટલે 3x² 3x² બધા સાથે ગુણાકાર 3x² ઇન્ટુ ધીસ 3x² ઇન્ટુ ધીસ 3x² ઇન્ટુ ધીસ બરાબર ઓકે ચાલો 3x² બધા સાથે ગુણાકાર 3x^4 3x² ઇન્ટુ 0x એ જાતે 0 જ છે એટલે આપણે આગળ બધી વાત થઈ ગયેલી છે બરાબર આગળનો ઉદાહરણ જોશો તમને બધું આવડી જશે બરાબર છતાં પણ આખો હું બધું ફરીવાર તમને શીખવાડું છું 3×0 એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર ઓકે માઇનસ 5/3 અને 3x² ગુણાકાર માઇનસ 5/3 ઇન્ટુ 3x² બંનેનો ગુણાકાર બરાબર 3 કટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5x² બરાબર એટલે માઇનસ 5x²
અહીંયા હું લખું છું માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર, બરાબર. ઓકે, હવે માઇનસ માઇનસ અને પ્લસ, ક્લિયર, આ બંને ઉડી જશે. ઓકે, સિક્સ એક્સ ક્યુબ અને અહીં આગળ, અહીં આગળ સિક્સ એક્સ ક્યુબ અને ઝીરો એક્સ ક્યુબ, સિક્સ એક્સ ક્યુબ ઝીરો એક્સ ક્યુબ એટલે સિક્સ એક્સ ક્યુબ, માઇનસ ટુ એક્સ સ્ક્વેર અને પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર. નવી સાઇન ધ્યાનમાં રાખવાની છે, માઇનસ ટુ એક્સ સ્ક્વેર અને માઇનસ ટુ એક્સ સ્ક્વેર અને પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ સ્ક્વેર, બરાબર. અહીંયા આવશે પ્લસ થ્રી એક્સ સ્ક્વેર, ચાલો ઉપરથી નીચે માઇનસ ટેન એક્સ આપણે ઉતારીએ, ક્લિયર બેટા, ઉપરથી નીચે માઇનસ ટેન એક્સ આપણે ઉતારીએ. પહેલાંને પહેલાં વડે ભાગો, પહેલાંને પહેલાં વડે ભાગો. ફરીથી એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાની, બધા બહુ જ દાખલા તમે ગણેલા છે, એટલા બધા ગણેલા છે કે હવે તમારે જોવાની પણ જરૂર ના પડે. અને એટલું બધું ડિટેલમાં મેં તમને શીખવાડ્યું છે, એટલું બધું ડિટેલમાં આપણે ગયા છે કે એની કોઈ હદ નહીં. ઓકે, સિક્સ એક્સ ક્યુબ એને એક્સ સ્ક્વેર વડે ભાગો, સિક્સ એક્સ ક્યુબ એને એક્સ સ્ક્વેર વડે ભાગો એટલે સિક્સ એક્સ, બરાબર. આ પહેલું ભાગ્યા પહેલું એટલે અહીંયા આવશે પ્લસ સિક્સ એક્સ. ઓકે, પ્લસ સિક્સ એક્સને બધા સાથે ગુણી દો, પ્લસ સિક્સ એક્સ ઇન્ટુ ધીસ, આની સાથે આ બેનો અને આ બેનો ગુણાકાર. ઓકે, સિક્સ એક્સ ક્યુબ, સિક્સ એક્સ ક્યુબ ઇન્ટુ ઝીરો, સિક્સ ઇન્ટુ ઝીરો, આ ઓલરેડી ઝીરો જ છે, સિક્સ ઇન્ટુ ઝીરો, એક્સ ઇન્ટુ એક્સ, એક્સ સ્ક્વેર, અને સિક્સ એક્સ ઇન્ટુ, સિક્સ એક્સ ઇન્ટુ માઇનસ ફાઈવ બાય થ્રી, સિક્સ એક્સનો માઇનસ ફાઈવ બાય થ્રી સાથેનો ગુણાકાર, ત્રણ દુ છ શું આવશે, માઇનસ ટેન એક્સ. ધ્યાનથી જુઓ બેટા, સિક્સ એક્સનો માઇનસ ફાઈવ બાય થ્રી સાથેનો ગુણાકાર, ત્રણ દુ છ માઇનસ ટેન એક્સ, ચિહ્નો બદલવાના, માઇનસ માઇનસ પ્લસ આ બંને કટ થઈ જશે, થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ઝીરો એક્સ સ્ક્વેર, થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ ટેન એક્સ કટ થઈ જશે. આટલી જગ્યા રાખવી હોય તો પણ વાંધો નથી, છોડી દો માઇનસ ફાઈવ, પણ તમે લોકો ગૂંચવાશો એટલે અહીંયા હું લખું છું ઝીરો એક્સ. જોઈ લો, એકવાર વાંચી લો, એકવાર જોઈ લો, એકવાર વાંચી લો, નજર મારી લો, જોઈ લો, મનમાં યાદ કરી લો. બોલો, જોયું બેટા, જોયું, ખ્યાલ આવી ગયો. એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગતા તમને લોકોને આવડે છે, એકદમ પાક્કું આવડે છે, પણ અહીંયા થોડી કાળજી રાખવાની જરૂર છે, હું એટલા માટે અટક્યો હતો. ઓકે, આ માઇનસ ફાઈવ ઉપરથી નીચે આવ્યા, આ એરો મારવાની જરૂર નથી ને તમારે. ઓકે, ચાલો પહેલું ભાગ્યા પહેલું કરો પ્લસ થ્રી, પહેલું ભાગ્યા પહેલું કરો પ્લસ થ્રી, હા થ્રી એક્સ સ્ક્વેર અપન એક્સ સ્ક્વેર પ્લસ થ્રી. ઓકે, થ્રી વડે બધાનો ગુણાકાર, થ્રી વડે ગુણાકાર એટલે થ્રી એક્સ સ્ક્વેર, થ્રી ઇન્ટુ એક્સ સ્ક્વેર, પછી ઝીરો ઇન્ટુ થ્રી એટલે પ્લસ ઝીરો ઇન્ટુ થ્રી, ઝીરો એક્સ અને માઇનસ ફાઈવ બાય થ્રી અને થ્રીનો ગુણાકાર, માઇનસ ફાઈવ બાય થ્રી અને થ્રીનો ગુણાકાર, માઇનસ ફાઈવ બાય થ્રી અને થ્રી આ બેનો ગુણાકાર, બરાબર, થ્રી થ્રી કટ એટલે માઇનસ ફાઈવ, માઇનસ ફાઈવ, ચિહ્નો બદલવાના, માઇનસ માઇનસ પ્લસ આ બંને કટ થઈ જશે. આ તો બંને ઝીરો જ છે, અથવા ઝીરો એક્સ ઝીરો એક્સ ઉડી ગયા, અથવા તો આ પણ ઝીરો આ પણ ઝીરો એટલે જી ઉપર બી ઝીરો નીચે બી ઝીરો, ઝીરો જ છે ઓલરેડી, અને માઇનસ ફાઈવ પ્લસ ફાઈવ આ ઝીરો એટલે અહીંયા ઝીરો 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 ત્રણ વાર લખશો તો પણ વાંધો નહીં, એકવાર ઝીરો. મેં તમને આની આગળ ઉદાહરણ નવમાં મેં તમને કહ્યું હતું, યાદ છે, શું કહ્યું હતું, કે શેષ ઝીરો આવશે એવું તમને ખબર હોવી જોઈએ, યાદ છે બેટા મેં તમને કહ્યું હતું. કેવી રીતે ઉદાહરણ નવમાં મેં તમને કહ્યું હતું, કેવી રીતે, આ ભૂસી કાઢું છું, યાદ કરો બેટા કેવી રીતે, કારણ કે એક વાક્ય ઉપર આપણે લખ્યું છે, શું લખ્યું છે, કે
एक्स स्क्वायर माइनस फाइव बाय थ्री ए पी एक्स नो अवयव से जो अवयव वड़े भागी है ने तो से स्वाभाविक है कि जीरो आवानी है बराबर ओके हवे हवे आ आपड़ो तीजो पॉइंट पूरो थयो आपेल बहुपदी ने मेड़ेल बहुपदी वड़े भागवी तीजो पॉइंट पूरो थयो जेथी भागफळ बहुपदी मळशे मळी बराबर हवे भागफळ बहुपदी इज इक्वल टू जीरो आपणे त्यांथी शरूआत करवानी बराबर लखीए भाज्य इज इक्वल टू क्यांथी लखू अहींथी लखू चालो पहला आटलू लखवानू पछी आटलू लखवानू पछी आटलू लखवानू हूँ अलग पाड़ी दू हूँ अलग पाड़ी आपू तमने अलग पाड़ी आपू यस बराबर ओके हवे ध्यान आपजो भाज्य हवे पहला आ लखवानू पछी आ लखवानू पछी आ लखवानू पछी आ नीचे आवानू अने आ याद राखोना पॉइंट छे हिंट छे आ तमने खूब काम लागशे आपणो एक्जाम्पल एटलो सहेलो हूँ बनावी रह्यो छुं आ पॉइंटनी मदद थी अने एकदम धीमे रहीने शीखवीने हूँ तमने आपणो दाखलो આપણું ચેપ્ટર અને આખું મેથેમેટિક્સ એટલું ઇઝી બનાવી રહ્યો છું કે તમને કાયમ માટે યાદ રહી જાય બરાબર હવે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ બરાબર માટે ભાજ્યને આપણે કહીએ પી એક્સ પછી આપણે ભાજકને આપણે નામ આપણે આપીએ जी एक्स तमने खबर है भागफल ने नाम आपीए क्यू एक्स शेष ने नाम आपीए आर एक्स पी एक्स ना बदला में भाज्य थ्री एक्स रेस टू फोर प्लस सिक्स एक्स क्यूब माइनस टू एक्स स्क्वेर माइनस टेन एक्स माइनस फाइव इज इक्वल टू जी एक्स भाजक एक्स स्क्वायर प्लस जीरो एक्स माइनस फाइव बाय थ्री जीरो एक्स माने जीरो जीरो नहीं लखो तो चालसे एक्स स्क्वायर माइनस फाइव बाय थ्री इंटू क्यू एक्स माने भागफल थ्री एक्स स्क्वायर वहाँ पर थ्री एक्स स्क्वायर प्लस सिक्स एक्स प्लस थ्री आर एक्स शेष तो वैसे भी जीरो ही आने वाली थी बराबर ओके जीरो नहीं लखो तो चालसे બરાબર હવે ભાગફળ બહુપદીને જીરો સાથે સરખાવવાની લખીએ હવે આપેલ બહુપદી પીએક્સના બાકીના શૂન્યો શોધવા માટે ભાગફળ બહુપદી ઇઝ ઇક્વલ ટુ ઝીરો 3x square plus 6x plus 3 is equal to 0. 3 common nikdi sake m chhe. 3 common nikdi sake m chhe. 3 common 3. x square plus 2x plus 1 is equal to 0. આ 3 ને નીચે લઈ જઈ શકો છો નહીં લઈ જાઓ તો પણ વાંધો નહીં અને લઈ જશો તો પણ વાંધો નહીં 3 थ्री कॉमन नहीं काढ़िया हो तो चालसे त्रण कॉमन नहीं काढ़िया हो तो चालसे तीजो ऑप्शन आखा समीकरण ने त्रण 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 वड़े भागता थ्री एक्स स्क्वायर बाय थ्री सिक्स एक्स बाय थ्री थ्री बाय थ्री जीरो बाय थ्री मैं तमने एवं कहलू छे कि समीकरण में कोई संख्या सामान्य निकलती हो तो एटला वड़े भागी शकाय ફરી વાર બોલું છું સમીકરણમાંથી કોઈ સંખ્યા સામાન્ય નીકળતી હોય જો કોમન નીકળે તો એટલા વડે ભાગી નાખવાની બધા પદોને થ્રી એક્સ સ્ક્વેર બાય થ્રી સિક્સ એક્સ બાય થ્રી થ્રી બાય થ્રી અને ઝીરો બાય થ્રી
जमणी बाजूना पद ने पण त्रण वडे भागवाना छे। क्लियर? बराबर। अने एवुं ना करवुं होय तो त्रण कॉमन काढवाना, पछी त्रण ने नीचे मोकली आपवाना, 3x² + 6x + 3, एमांथी 3 कॉमन, पछी 3 नीचे आवता रहेशे, એટલે x² + 2x + 1 = 0/3। પણ 0/3 અંશ 0 હોય, અંશ ઉપર, અંશ ન્યુમરેટર, અંશ 0 હોય તો આખો જવાબ 0। બરાબર। આના અવયવ પાડવાના બેટા, આના અવયવમાં તમે લોકો, આના અવયવમાં તમે લોકો x + 1² પણ લખી શકો છો, આના અવયવમાં આ પણ લખી શકો છો, કારણ કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે અને ત્રિપદ પદાવલી તમારે આવું કરવું હોય તો પણ ચાલે। કેવું કે ગુણાકાર એક એકાએક, ગુણાકાર એક થાય, ગુણાકાર એક થાય અને સરવાળો બે થાય એવા બે પદો। બરાબર। x² ગુણાકાર એક થાય, ગુણાકાર એક થાય અને સરવાળો બે થાય એવા બે પદો એક એકાએક। બરાબર। x² 1x + 1 = 0। ક્લિયર। x² એવાને એવા લખવાના, +1 લાસ્ટ ટર્મ છેલ્લું પદ એવું ને એવું લખવાનું, મિડલ ટર્મ મધ્યમ પદ એના બે ટુકડા કરવાના, ઓકે અંતિમ પદ પ્લસ હોય તો પસંદ કરેલા બંને પદોને સરખી સાઈન આવે, ++ 1 1 નહીં લખો તો ચાલશે, એક્સ કોમન, એટલે અહીંયા આવશે x + 1, પહેલાં ને બીજા પદમાંથી એક્સ કોમન, ત્રીજા અને ચોથા પદમાંથી 1 કોમન, પહેલાં અને બીજા પદમાંથી એક્સ કોમન, x² માંથી એક્સ બાર નીકળી ગયો એટલે એક્સ રહ્યો, 1x માંથી એક્સ બાર નીકળી ગયા એટલે 1 રહ્યા, આ બંનેમાંથી 1 કોમન એટલે x + 1 = 0। બે સરખે સરખા કૌંસ એકવાર લખો અને બાકીના તમે આગળ માટે x + 1 x + 1 માટે x + 1 x + 1 એકવાર અને આ જે છે આગળવાળું તે x + 1 = 0। બરાબર। આગળ શું આવશે બેટા વિચાર કરો તો, આગળ શું આવશે વિચાર કરો તો, બોલો બોલો, પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0। કોઈ એવું કે સર આ બે કૌંસ તો સરખા છે, ભલે ને સરખા છે, આ બે કૌંસ તો સરખા છે, ભલે ને સરખા છે, કે ભાઈ એમાં શું વાંધો હતો, માટે x + 1 = 0 ઓર x + 1 = 0, +1 ને પહેલી બાજુ એટલે -1, માટે x = -1, માટે x = -1 અથવા x = -1। બરાબર। એક્સની કિંમતને શું કહેવાય બેટા, જવાબ આવી ગયો બેટા, દેવ હલો, માય સન ઇઝ હેલ્પિંગ મી, જવાબ આવી ગયો ભાઈ, x = -1, x = -1, આમ એક્સની કિંમતને આમ -1 અને -1 એ આપેલ બહુપદી, આપેલ બહુપદી ના બાકીના શૂન્યો છે, હા આપણો જવાબ આવી ગયો બેટા। બરાબર। અને આપણે આન્સર કહીશું, બોલો સરસ મજા આવી ને બેટા, સાચું બોલજો મજા આવી ને, એવું નહીં સાચું બોલજો મજા આવી ને, હે ને, ભલે દાખલો થોડોક લાંબો છે પણ મસ્ત સરસ થઈ ગયો ને, બોલો ફરી વાર યાદ કરાવી દઉં, બે શૂન્યોને એક્સની કિંમત લેવાની, એક્સની કિંમતની મદદથી, એક્સની કિંમતની મદદથી એક બહુપદી આવશે,
आपेली बहुपदी ने आ बहुपदी आपेली बहुपदी ने आ बहुपदी वडे भागवानी फटाफट बोलू छो भागफळ बहुपदी मळशे भागफळ बहुपदी मळशे पछी आ रीते लखवानुं भागफळ बहुपदी ने शून्य इज इक्वल टू जीरो साथे सरखावानी अवयव पाडवाना एक्सनी बे किंमत मळशे अने ए एक्सनी जे बे किंमत आवे एने आपणे बाकीना शून्यो कहीशुं हजु एक दाखलो पेलू पाछळ छे ने આપણું એક્ઝામ માટે નથી 2.4 વૈકલ્પિકવાળું બરાબર કે પરીક્ષાના હેતુથી બનાવેલો નથી એ પણ હવે તમે દાખલો ગણશો ને બેટા એ પણ ગણશો ને એ પણ આવડી જશે એકદમ પણ બે વાર આ દાખલો બે વાર તમારે ગણવાનો છે ત્રણ વાર ગણવાનો છે અને એ પણ આજે જ હમણાં જ આજે જ એ સિવાય જમવા બેસવાનું નથી હા બરાબર ઓકે બાય બેટા થેન્ક યુ હેવ અ નાઇસ ડે થેન્ક યુ હલો બેટા ફરી પાછું ચાલો તમને એમ કે આ ટાઈપના દાખલા પૂરા થઈ ગયા પણ આગળના દાખલામાં આગળના સ્વાધ્યાયમાં આગળના દાખલામાં મેં તમને એક કહ્યું હતું ખબર છે વૈકલ્પિકમાં આ દાખલો છે વૈકલ્પિકનો મિનિંગ એવો નીકળે કે પરીક્ષાના હેતુથી લેવાનો નથી પણ તમને લોકોને મને તમારા પર વિશ્વાસ છે કે તમને આવડશે બરાબર રકમ લખેલી છે જોઈ લો બેટા એક્સ રેસ ટુ 4 માઇનસ 6x³ આપણે ચાલુ કરી દઈએ છીએ ને જોજો એક્સ રેસ ટુ 4 માઇનસ 6x³ માઇનસ 26x² પ્લસ 138x માઇનસ 35 એના બે શૂન્યો 2 પ્લસ ઓર માઇનસ રૂટ 3 હોય તો બાકીના શૂન્યો શોધો બરાબર ને બેટા ઓકે શૂન્યોને શું લેવાની ફરી પાછી કોઈ કહે કે આ સર તમે હા વાંચવાનું મોડે કરવાનું યાદ રાખવાનું આ હિન્ટ છે બરાબર ઓકે આપેલા બે શૂન્યો એને એક્સની કિંમત લેવાની બરાબર ઓકે અહીં આ વૈકલ્પિક છે એક્ઝામના ધ્યાનમાં રાખવાનું નથી પણ આપણે લર્ન કરવાનું છે આપણે મોડે કરવાનું છે આપણે એક્ઝામને ધ્યાનમાં રાખીને જ ભણવાનું છે ઓકે અહીં આપેલ બહુપદી px ના બે શૂન્યો 2 આપેલી બહુપદી px ના બે શૂન્યો 2 પ્લસ રૂટ 3 અને પ્લસ ઓર માઇનસને અલગ કરી દીધા 2 પ્લસ રૂટ 3 અને 2 માઇનસ રૂટ 3 છે અને આપણે એક્સની કિંમત કહીશું એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ રૂટ 3 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ રૂટ 3 આપણે વાત કરીને બેટા આગળના દાખલામાં વાત કરીને તમને યાદ છે ને કે એક્સની બે કિંમતોને બે શૂન્યોને બે કિંમતો લેવાની એટલે બે કિંમત થઈ ગઈ પછી આ બાજુ બોલાવી લો માટે હવે તમને બધું ગોખાઈ ગયું હશે હવે તમને બધું ગોખાઈ ગયું હશે લર્ન થઈ ગયું હશે ઓકે એક્સ માઇનસ રૂટ 2 માઇનસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર અને એક્સ અને આ બાજુ માઇનસ 2 પ્લસ રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર આ બંને કોણ કહેવાશે તમે લોકો પણ મનમાં બેટા યાદ કરતા જાઓ આ બંને કોણ કહેવાશે પીએક્સના અવયવો કહેવાશે બરાબર આ બંને એ પીએક્સના અવયવો કહેવાશે બરાબર જે પીએક્સના આમ એક્સ માઇનસ 2 માઇનસ રૂટ 3 અને એક્સ માઇનસ 2 પ્લસ રૂટ 3 એ આપેલ બહુપદી પીએક્સના અવયવો છે અને આ બે જો અવયવ હોય આ બે અવયવ હોય આ બે તો બંનેના ગુણાકાર દ્વારા મળતી નવી બહુપદી બંનેના ગુણાકાર દ્વારા મળતી નવી બહુપદી એ પણ પીએક્સનો અવયવ થશે બહુપદી આપણે નવી મેળવવાની બરાબર ઓકે એક્સ માઇનસ આમ એક્સ માઇનસ 2 માઇનસ રૂટ 3 અને એક્સ માઇનસ 2 પ્લસ રૂટ 3 બરાબર ઇઝ ઇક્વલ ટુ મેં તમને આ પહેલાં પણ કરાવ્યું હતું બંને દાખલામાં કરાવ્યું હતું એ માઇનસ બી એ પ્લસ બી પ્રકારનું તો ધીસ ઇઝ એ
આ પહેલું પદ, આ બીજું પદ, x માઇનસ ટુ ને પ્રથમ પદ તરીકે વિચારો. ધીસ ઇઝ એ. આ બી, આ બીજા પદ તરીકે વિચારો. આ પહેલું પદ, આ બીજું પદ, બરાબર? બંને પદો સરખા, ચિહ્નો અલગ અલગ. તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ રૂટ થ્રી નો સ્ક્વેર, ઓકે, ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટુ નો સ્ક્વેર. એનો અર્થ એવો નીકળે કે પહેલા પદનો વર્ગ પછી બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, અને પછી ભલે માઇનસ છે પણ અહીંયા પ્લસ જ આવશે, બીજા પદનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર. ક્લિયર? સમજણ પડે છે? આપણે આ સાતમા આઠમા ધોરણથી આપણે આવે છે, બરાબર? ઓકે, જોજો બેટા. હા, એક્સ માઇનસ ટુનો સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ પછી બે ગુણ્યા પહેલું પદ બીજું પદ પછી બીજા પદનો વર્ગ. એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર, બે દુ ચાર એક્સ અને પ્લસ ફોર. એટલે આના બદલામાં લખું છું એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર માઇનસ રૂટ થ્રીનો સ્ક્વેર, વર્ગમૂળમાં ત્રણનો સ્ક્વેર એટલે થ્રી, ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, બરાબર, માઇનસ ફોર એક્સ પ્લસ વન. ક્લિયર? એ આપેલ બહુપદી પી એક્સ, એ આપેલ બહુપદી પી એક્સ, બરાબર, નો અવયવ છે તેમ કહેવાશે, બરાબર? અચ્છા, હવે આને આપણે ભાજક લઈશું. તમને મેથડ યાદ રહી ગઈ ને બેટા? બે દાખલા ગણ્યા, ત્રીજો દાખલો. આને ભાજક લઈશું અને આને આપણે ભાજ્ય લઈશું, બરાબર? એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ, અહીંયાથી લખો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ વન, ઓકે, એક્સ રેસ ટુ ફોર માઇનસ સિક્સ એક્સ ક્યુબ માઇનસ ટ્વેન્ટી સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ વન થર્ટી એટ એક્સ માઇનસ થર્ટી ફાઇવ. સાને સાના વડે ભાગવાના એ બધું જ મેં તમને આગળ કહ્યું છે, ફરી વાર યાદ કરાવી દઉં. બાજુમાં વાંચી લો, એક્સની બે કિંમતોથી મળતી બહુપદી એટલે આ, બરાબર? આપેલ બહુપદીને મેળવેલ બહુપદી વડે ભાગો, આપેલ બહુપદી એને મેળવેલ બહુપદી વડે ભાગો, એટલે આપેલ બહુપદી અત્યારે ભાજ્ય કહેવાશે અને મેળવેલી નવી બહુપદી એટલે આ, એ આપણા માટે ભાજક થશે, બરાબર? ચાલો, એક્સ રેસ ટુ ફોરને એક્સ સ્ક્વેર વડે ભાગો. એક્સ રેસ ટુ ફોરને એક્સ સ્ક્વેર વડે આપણે ભાગીએ છીએ તો ભાગફળનું પહેલું પદ એક્સ સ્ક્વેર આવશે, બરાબર? ઓકે, ચલો પછી આ ભૂસી કાઢું છું. ચાલો પછી ભાગફળનું જે પહેલું પદ આવ્યું, બરાબર, એને બધા સાથે ગુણી કાઢવાના. એક બહુપદીને બીજી બહુપદીવાળો વડે ભાગ, બધા બહુ જ દાખલા આપણે કર્યા છે. એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર એક્સ રેસ ટુ ફોર માઇનસ ફોર એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર, સાઇન ચેન્જ માઇનસ પ્લસ માઇનસ, ફર્સ્ટ ટર્મ પહેલું પદ ઉડી જશે, બરાબર? ચલો પછી શું આવશે, પછી શું આવશે એની આગળ? તો માઇનસ સિક્સ એક્સ ક્યુબ પ્લસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ક્યુબ, આ બંનેમાંથી આવશે માઇનસ ટ્વેન્ટી સેવન એક્સ સ્ક્વેર, અહીંયાથી નીચે શું આવશે પ્લસ વન થર્ટી એટ એક્સ. ક્લિયર? ચલો આગળ શું લખું બેટા? આગળ પહેલા પદને પહેલા પદ વડે ભાગો. જો પહેલા પદને પહેલા પદ વડે આપણે ભાગીએ છીએ તો ફરી પાછું માઇનસ ટુ એક્સ ક્યુબને એક્સ સ્ક્વેર વડે ભાગીએ, માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ. ચાલો પછી માઇનસ ટુ, માઇનસ ટુ સાથે બધાનો ગુણાકાર કરો, બરાબર? માઇનસ ટુ એક્સ સાથે બધાનો ગુણાકાર કરો તો અહીંયાથી આવશે માઇનસ ટુ એક્સ ક્યુબ પછી પ્લસ એટ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ. થોડી જગા રાખો, નીચે લાઈન, યાદ છે ને લાઈન? ઓકે, ચિહ્નો બદલો, પ્લસ માઇનસ પ્લસ, આ ડિસુમ માઇનસ ટ્વેન્ટી સેવન એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ સ્ક્વેર. હવે તમને લોકોને બધું આવડે છે, બરાબર? તો માઇનસ ટ્વેન્ટી સેવન
અને -8 -35x² ક્લિયર -35x² ક્લિયર એની આગળ આ બંનેમાંથી આવશે +140x આ નીચે -35 બરાબર પહેલાને પહેલા વડે ભાગો -35 પહેલા પદને પહેલા પદ વડે ભાગો -35 સાથે બધાનો ગુણાકાર કરી દો -35x² -35 × x² -35 × -4x -35 × 1 ઓકે -35નો એક્સ સ્ક્વેર સાથે ગુણાકાર -35નો -4x સાથે ગુણાકાર -35 અને -4 સાથે ગુણીએ બરાબર તો 35 × 70 અને 70 × 140 140 આવશે +140x અને 35 × 35 -35 બરાબર થોડી થોડી સ્પેસ રાખવાની અને લીટી દોરવાની +-+ બરાબર આકડ થઈ જશે આકડ થઈ જશે આકડ થઈ જશે શેષ 0 બરાબર સામાન્ય રીતે છે ને મેં તમને આગળના બંને દાખલામાં મેં તમને એવું કહ્યું હતું કે આ જે પદાવલી ખરી ને x² - 4x + 1 જેના વડે ભાગીએ છે ને એ જાતે અવયવ તરીકે વર્તે છે અને એ અવયવ હોય ને જ્યારે પણ અવયવ હોય ને ત્યારે શેષ 0 આવે એટલે આ શેષ 0 આવશે બરાબર ઓકે આ યાદ આવ્યું બેટા હવે આપેલ બહુપદીને બીજી બહુપદી વડે ભાગો ભાગ્યો જેથી ભાગફળ બહુપદી મળશે મળી હા હવે ભાગફળ બહુપદી બરાબર 0 તમને યાદ છે બેટા પેલું મેં અહીંયા લખ્યું હતું હવે તમને અલગ પાડી દઉં તમારું બધું ભેગું ના થઈ જાય બરાબર પહેલા આ લખવાનું પછી આ લખવાનું પછી આ લખવાનું ઓકે હવે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષ આવું પણ લખી શકાય ભાજ્ય બહુપદી ઇઝ ઇક્વલ ટુ ભાજક બહુપદી ઇન્ટુ ભાગફળ બહુપદી પ્લસ શેષ બહુપદી માટે બરાબર ભાજ્યને આપણે કહીશું પીએક્સ ઇઝ ઇક્વલ ટુ ભાજકને કહીશું જીએક્સ ઇન્ટુ ભાગફળ ક્યુએક્સ પ્લસ આરએક્સ બરાબર ઓકે પીએક્સ એટલે શું આપણા દાખલામાં x^4 -6x³ -26x² +138x -35 ઇઝ ઇક્વલ ટુ બરાબર જીએક્સ એટલે શું આવે બેટા જીએક્સ એટલે ભાજક હવે તમે વિચાર કરો ભાજક શું આવશે ભાજક બેટા ભાજક ક્યાં છે ભાજક જીએક્સ ભાજક બરાબર આ જીએક્સ x² -4x +1 ઇન્ટુ ક્યુએક્સ ચલો વિચારો ક્યુએક્સ ક્યાં છે બેટા ક્યુએક્સ શું છે શું આવશે x² -2x -35 બરાબર અને આર એક્સ શેષ એટલે 0 નહીં લખો તો પણ ચાલશે બરાબર ચાલો હવે પીએક્સના બાકીના શૂન્યો મેળવવા માટે ભાગફળ બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0 ભાગફળ બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0 ભાગફળ બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0 દેખાય છે પોઈન્ટ ભાગફળ બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા લખીએ +0 નહીં લખો તો ચાલશે +0 કાઢી નાખો ચાલશે લખશો તો પણ વાંધો નહીં લખો તો પણ વાંધો નહીં બરાબર ઓકે ચાલો તો મેળવવા માટે અહીંયા લખો ભાગફળ બહુપદી
इज इक्वल टू जीरो बराबर। चलो भागफल बहु पदी इज इक्वल टू जीरो तो भागफल बहुपदी आपड़ी छे एक्स स्क्वेर माइनस टू एक्स माइनस थर्टी फाइव इज इक्वल टू जीरो माटे बराबर गुणाकार पात्रीस थाय गुणाकार पात्रीस थाय अंतिम पद छेल्लू पद माइनस छे એટલે બાદબાકી બે થાય એવા બે પદો ગુણાકાર પાંત્રીસ બાદબાકી બે સેવન ફાઇવ ઝા થર્ટી ફાઇવ સેવન ફાઇવ ઝા સાત પંચા પાંત્રીસ ગુણાકાર પાંત્રીસ બાદબાકી બે થઈ ગયા ઓકે મધ્યમ પદમાં એક્સ છે હા તો એક્સ એક્સ લખી દો હવે મધ્યમ પદ લખવાનું નહીં માટે એક્સ સ્ક્વેર પહેલું પદ એવું ને એવું છેલ્લું પદ એવું ને એવું इज इक्वल टू जीरो एवा ने एवा मिडल टर्म मध्यम पद नहीं लखवानो एना बदला में सैवन एक्स और फाइव एक्स लखवाना एने बदले सैवन एक्स फाइव एक्स लखवाना जो अंतिम पदनी साइन माइनस होय जो छेल्ला पदनी साइन माइनस होय त्रीजा पदनी साइन माइनस होय तो शू लखू पसंद करेला बन्ने पदों ने अलग अलग साइन आवे અને અંતિમ પદની સાઇન પ્લસ હોય તો પસંદ કરેલા બંને પદોને સરખી સાઇન આવે અહીં આગળ અંતિમ પદની સાઇન માઇનસ છે બંનેને અલગ અલગ સાઇન એમાંથી કોઈ કહે કે સર અલગ અલગ એટલે કોને પ્લસ કોને માઇનસ મોટાને મધ્યમ પદની એનાથી વિરુદ્ધ નાના પદને આ બે અને આ બે ચલો પેર બનાવો પહેલાંને બીજા પદમાંથી એક્સ કોમન નીકળશે જો પહેલાં અને બીજામાંથી એક્સ કોમન નીકળે આ બેમાંથી એક્સ કોમન નીકળે બરાબર આ બેમાંથી એક્સ કોમન નીકળશે તો અહીંયા એક્સ સ્ક્વેરમાંથી એક્સ બાર આવી ગયો એટલે એક્સ રહ્યો આમાંથી એક્સ બાર આવી ગયો સેવન રહ્યો આ બંનેમાંથી ફાઇવ બાર આ બંનેમાંથી પાંચ કોમન નીકળશે પાંચ કોમન નીકળે એટલે પાંચ બાર આવે પાંચ બાર લખવાના ત્રીજા અને ચોથા પદમાંથી પાંચ કોમન અહીંયાથી પાંચ કોમન નીકળી ગયા એટલે એક્સ રહેશે બેટા અને અહીંયાથી પાંત્રીસમાંથી પાંચ બાર આવી ગયા એટલે ફાઇવ સેવન જાય પાંચ સીતા ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે બે કૌંસ સરખા છે ને એ આપણો તાળો છે અવયવ પાડવાનો એક તાળો છે બે કૌંસ સરખા આવ્યા ને એક તાળો છે સરખા જ આવે ઓકે સરખા કૌંસને એક વાર લખો સરખા કૌંસને એક વાર લખો અને આ જે છે એને બીજામાં એક્સ પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે x માઇનસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા x પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બંને કૌંસને ઝીરો સાથે સરખાવો માટે x ઇઝ ઇક્વલ ટુ સેવન માઇનસ સેવન આ બાજુ એટલે પેલી બાજુમાં અને આ બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફાઇવ પેલી બાજુમાં એટલે માઇનસ ફાઇવ ઝીરો માઇનસ ફાઇવ બરાબર x ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ સેવન એટલે કે સેવન અથવા x ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ ફાઇવ એટલે માઇનસ ફાઇવ અને એક્સની કિંમતને આપણે જવાબ કહીશું આમ માઇનસ ફાઇવ અને સેવન અથવા સેવન અને માઇનસ ફાઇવ આમ માઇનસ ફાઇવ અને સેવન એ આપેલ બહુપદીના બાકીના માંગેલા બાકીના બે શૂન્યો છે જવાબ લખવો કમ્પલસરી આટલું લખીને અટકવાનું નથી બરાબર જવાબ નહીં લખો તો અડધો માર્ક કપાઈ જશે બરાબર આમ માઇનસ ફાઇવ અને સેવન એ આપેલ બહુપદીના બાકીના શૂન્યો છે બરાબર સૌથી પહેલામાં પહેલાં આપણે આ લખવાનું છે ત્યારબાદ આ લખવાનું છે પછી આ લખવાનું છે પછી આ લખવાનું પછી આ લખવાનું બરાબર હું થોડું તમને અલગ પાડી આપું પહેલાં આ આવશે પછી આ આવશે પછી આ આવશે પછી આ આવશે પછી આ આવશે બરાબર પહેલાં આ લખવાનું પછી આ લખવાનું પછી આ લખવાનું પછી આ અને આ તો મેં તમને આખો યાદ રાખવાનો પોઈન્ટ છે અને છેલ્લે આન્સર આવશે બેટા છેલ્લે આન્સર આવશે બરાબર આ લખવાની જરૂર નથી આ લખવાની જરૂર નથી લખશો તો પણ વાંધો નથી બરાબર અહીં આગળ આપણા સળંગ કોન્સ્ટન્ટ ત્રણ દાખલા પૂરા થયા આઈ થિંક ઉદાહરણ
क्यों हतु बेटा उदाहरण नव हतु 2.3 त्रीजो हतो अने 2.4 चौथो एम त्रण दाखला सड़ंग पूरा थया। मैं तमने शुरुआत में एवं कहूँ तो कि थोड़ो अघरो दाखलो है बराबर थोड़ो लांबो दाखलो है पर हवे तमने समझात हे कि सर एटला बधा अघरा नथी एटला बधा लांबा नथी एकनु एक सरखू जवानू छे एकनु एक सरखू जवानू छे याद कराऊं कंटाड़ी गया याद कराऊं शू करवानू है कराई दो आपेला बे शून्य अने एक्स की किंमत लेवानी बन्नेनो गुणाकार एक बहुपदी आवशे आ बहुपदी वड़े आने भागवाना भागफळ आवशे भागफळ ने जीरो साथे सरखावाना एक्स अवयव पाड़वाना एक्स की किंमत आवशे ए एक्स की किंमत ने आपणे बाकीना शून्य तरीके लईशुं बराबर। एक वार तमे लोको मनमां बोली जशो बोलो तो एक्स की बे शून्य ने एक्स की किंमत लेवाना पछी एने पेली बाजू लई जवाना पछी बराबर आ प्रमाणे आवशे आ बन्नेनो गुणाकार करवानो ए बन्नेनो गुणाकार करशो एटले एक बहुपदी आवशे आ बहुपदी वडे पेलाने भागवाना बराबर भागाकार करता आपणने आवडे छे भागफळ आवशे वच्चे आ बे वाक्यो लखशो तो सारूं लखशे बराबर। उतावळ होय तो जुदी वात छे बाकी भागफळ ने डायरेक्ट जीरो साथे सरखावा तो वांधो नथी पण आ लखवानुं पछी हवे आ वाक्य लखवानुं पीएक्स ना बाकीना शून्यो मेळवा माटे भागफळ बहुपदी इज इक्वल टू जीरो आ भागफळ बहुपदी इज इक्वल टू जीरो पछी अवयव पाड़वाना अने पछी आपणुं काम पूरुं थशे बराबर। अहींथी पण एकवार लख पाड़ी दऊं बराबर जोई लो क्लियर बेटा ओके थैंक यू बाय आवड़ी गयू बाय बेटा थैंक यू हैव अ नाइस डे जय श्री कृष्ण बाय।